નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 6 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, સૌ પ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે સબસ્ક્રાઈબનું લાલ કલરનું બટન હશે, તો સબસ્ક્રાઈબ ઉપર એક ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે જોઈએ આપણે આજના 6 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો, આ રહ્યા આપણા આજના 6 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના સમાચાર. પહેલો ક્વેશ્ચન જોઈએ. મુકેશ અંબાણી સતત 11મા વર્ષે સૌથી ધનવાન ભારતીય બન્યા. તો સતત 11મા વર્ષે મુકેશ અંબાણી સતત 11મા વર્ષે સૌથી ધનવાન ભારતીય બન્યા. જાણીતી ફોક્સ મેગેઝિન અનુસાર, કઈ મેગેઝિન હશે? ફોક્સ મેગેઝિન અનુસાર. જાણીતી ફોક્સ મેગેઝિન અનુસાર સૌથી ધનવાન ભારતીયોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત 11મા વર્ષે 47.3 અબજ ડોલર્સની નેટવર્થ સાથે સૌથી ધનવાન ભારતીય છે. ફોર્બ્સ ઇન્ડિયાના રીચ લિસ્ટ 2018 અનુસાર વિપ્રો, ફોર્બ્સ ઇન્ડિયાની રીચ લિસ્ટ 2018 અનુસાર વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી બીજું સ્થાન જાળવી રાખ્યું છે. આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી નિવાસ મિત્તલ ત્રીજા નંબર પર છે. હિન્દુજા બ્રધર્સ 4 નંબર પર છે. પાલોનજી મિસ્ત્રી 5 નંબર પર છે. શિવ નાડર 6 નંબર પર. ગોદરેજ ફેમિલી 7 નંબર પર. દિલીપ સંઘવી 8 નંબર પર. ઉમર મંગલમ બિરલા 9 નંબર પર. ગૌતમ અદાણી 10 નંબર ઉપર છે. તો આ જે યાદી મૂકી છે ફોર્બ્સની, ફોર્બ્સ મુજબ યાદી મૂકવામાં આવેલી છે. ફોર્બ્સ મેગેઝિને આ યાદી મૂકેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીઆઈસીઆઈના નવા એમડી સીઈઓનું નામ જણાવો. તો આઈસીઆઈસીઆઈના જૂના એમડી જે હતા એમને રાજીનામું આપી દીધું છે અંગત બધા કારણોસર. આઈસીઆઈસીઆઈમાં અંગત જે ચંદા કોચર હતા એમના જોડે રાજીનામું માગવામાં આવ્યું હતું. અંદર બધી મેટરો ચાલતી હતી, એના કારણે ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. તો ચંદા કોચર આઈસીઆઈસીઆઈ રાજીનામું આપી દીધું છે. નવા એમડી સીઈઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂક કરવામાં આવી છે. સંદીપ બક્ષીએ ચંદીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી લીધી છે અને 5 વર્ષ માટે તેમને નિમણૂક આપવામાં આવી છે. 5 વર્ષ માટે એટલે કે 3 ઓક્ટોબર 2023 સુધી નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારત રશિયા વચ્ચે કઈ મિસાઇલ માટે કરાર થયા? તો ભારત રશિયાના પ્રમુખ પુતિન આપણા ભારતમાં આવ્યા હતા તાજેતરમાં. તો ભારત અને રશિયા વચ્ચે કઈ મિસાઇલ માટે કરાર થયા છે? તો S-400 મિસાઇલ માટે કરાર થયા છે. S-300 મિસાઇલનું અપડેટ વર્ઝન છે. ભારત આના માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. પ્રતિ સેકન્ડ 4800 મીટરથી આવતા કોઈપણ ટાર્ગેટને આનાથી ખતમ કરી શકાય છે. જે રશિયામાં 2007માં આવી તેમની આર્મીમાં એન્ટ્રી થઈ હતી. તો આજે S-400 મિસાઇલ છે રશિયામાં, તો 2007થી છે એમની આર્મીમાં. નેક્સ્ટ, 2018નો શાંતિ પુરસ્કાર કોને મળ્યો? તો 2018નો શાંતિ પુરસ્કાર નાદિયા મુરાદ અને ડૉક્ટર ડેનિસ મુકવેગને, આ બે વ્યક્તિઓને 2018નો શાંતિ પુરસ્કાર મળે છે. જે બળાત્કાર તેમજ અપરાધના વિરોધમાં લડતા હતા. કંગો એટલે કોંગોમાં ચાલી રહેલા લાંબા સમયથી ગૃહયુદ્ધમાં ઘાયલ લોકોની સેવા પણ તેમણે કરી હતી. તો આ પુરસ્કાર વિશ્વમાં શાંતિ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એના માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવે છે. નેક્સ્ટ, તાજેતરમાં સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થળ માટે કોને પુરસ્કાર મળ્યો? આપણા ભારતમાં સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થળ માટે કોને પુરસ્કાર મળ્યો? તો વૈષ્ણોદેવી મંદિર છે જે જમ્મુ નજીક કટરામાં આવેલું છે, તે વૈષ્ણોદેવીને આ પુરસ્કાર મળ્યો છે. અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શ્રાઇન બોર્ડના સીઈઓ ધીરજ ગુપ્તાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં ચૂંટણી વચ્ચે કયા 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી અને મતગણતરીની તારીખ જણાવો. તો 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો. તો એમાં એ 5 રાજ્યો છે છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગાણા, મધ્યપ્રદેશ. આ 5 રાજ્યોની ચૂંટણી થશે 2018 નવેમ્બરમાં. તો છત્તીસગઢ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 12 નવેમ્બરે તેમજ બીજા વિસ્તારમાં 20 નવેમ્બરે ચૂંટણી થશે. MP અને મિઝોરમમાં 28 નવેમ્બરે તેમજ રાજસ્થાનમાં 6 નવેમ્બરે, તેલંગાણામાં 5-7 ડિસેમ્બરે અને 11 ડિસેમ્બરે આ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની મત ગણતરી કરવામાં આવશે. આ 5 રાજ્યોની ચૂંટણીની
મતગણતરી થશે 11 ડિસેમ્બરે. નેક્સ્ટ, તાજેતરમાં કયા 3 અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં 6 મહિના વિતાવ્યા બાદ 6 મહિના પછી પાછા આવ્યા? તો અંતરિક્ષમાં 6 મહિના વિતાવ્યા બાદ અંતરિક્ષમાંથી પાછા આવી ગયા છે સુરક્ષિત, તે કયા વૈજ્ઞાનિક છે તાજેતરમાં? તો જેમાં નાસાના 2 છે અને રૂસી અંતરિક્ષ એજન્સી રોસ્કોમોસના 1 હતા, જેમણે 197 દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા, જેમના નામ ધ્ર ફ્યુસ્ટલ અને રિકી આર્નોન નાસાના વૈજ્ઞાનિક હતા, તેમજ રૂસના ઓલેગ આર્ટેમેવ સામેલ હતા. તો મિત્રો, આ રહ્યા હતા આપણા આજના કરંટ અફેર્સના સમાચાર. મિત્રો, તમને અમારી ચેનલ પસંદ આવી હોય, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો, હવે મળશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.